अखिल भारतीय कांग्रेस कमिटीए बिहार कांग्रेस ने लईने बहु मोटो निर्णय लीधो छे। प्रदेश अध्यक्ष पद परथी तात्कालिक धोरणे मदन मोहन झा ने हटावी देवामां आव्या छे। तेमना बदले राज्यसभाना सांसद अने भूतपूर्व केन्द्रीय प्रधान रहेला अखिलेश प्रसाद सिंह ने बिहार कांग्रेस अध्यक्ष पदनुं कमान सौंपवामां आव्युं छे। કોંગ્રેસના અખિલેશ પ્રસાદસિંહ ભૂમિહાર જાતિથી આવે છે। કોંગ્રેસે બ્રાહ્મણ અધ્યક્ષની જગ્યા પર ભૂમિહાર અધ્યક્ષને દાવ પર લગાવીને બીજેપી અને જીડીયુ વાલી ચાલ રમી છે। જીડીયુએ ભૂમિહાર જાતિના લલનસિંહને ફરી એક વખત રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે, તો બીજેપીએ બિહાર વિધાનસભામાં વિજયકુમાર સિન્હાને વિરોધ પક્ષના નેતા બનાવીને સ્પષ્ટ સંદેશ આપી ચૂકી છે। એક સમયે ભૂમિહાર, બ્રાહ્મણ, રાજપૂત સહિત અગડી જાતિના આવનારા તમામ સમાજના લોકો કોંગ્રેસના મતદાર હતા। खास करीने ब्राह्मण अने भूमिहार तो वर्तमान समय में राष्ट्रीय जनता दलना एमवाई समीकरण एटले के मुस्लिम यादवनी गठजोड़ माफक कांग्रेसना राज में तेमना पाका वोटर मानवामां आवता हता। परंतु लालू प्रसाद यादवनी राजनीति में सत्ता गुमावी बेसनारी कांग्रेस पोताना ट्रेडिशनल मतदारोने संभाळी राखवामां निष्फळ गई हती। सत्ताथी वर्षोथी दूर रहेली अने सतत जनाधार घट्या बाद कांग्रेसना मत हवे बीजेपी तरफ खसी रह्या छे। हालत एवी छे कि भाजपनी बिहारमां अगड़ी जातिनी पार्टी कहेवामां आवे छे। કોંગ્રેસના ટ્રેડિશનલ વોટર એટલે કે ભૂમિહાર અને બ્રાહ્મણ હવે ભાજપના વોટર બની ગયા છે। હવે ભૂમિહાર જાતિના અખિલેશ પ્રસાદસિંહને પ્રદેશ અધ્યક્ષ બનાવીને કોંગ્રેસ પોતાના ટ્રેડિશનલ વોટ પાછા મેળવવાના પ્રયાસમાં લાગી છે। આ પહેલા જો કે કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝા બ્રાહ્મણ જાતિના હોવા છતાં તેઓ બ્રાહ્મણ મત પક્ષ તરફ વાળવામાં સફળ રહેના હતા। હવે અખિલેશ પ્રસાદ પર પક્ષે જવાબદારી નાખી છે, ત્યારે તેઓ કેટલા સફળ થાય છે તે આગામી દિવસોમાં જણાશે।